ભવિષ્ય કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. પ્રસ્તુત કરતા રંગોલી ફર્નિચર. શું છે આજની આપની કિસ્મતની રાશિઓના સંકેત જાણવા માટે કાર્યક્રમની જલ્દીથી શરૂઆત કરીએ. કાર્યક્રમમાં મારી સાથે જોડાઈ ચૂક્યા છે નીરવભાઈ પંડ્યા. નમસ્કાર નીરવ. નમસ્કાર. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુમે દેવ સર્વ કાર્ય સુ સર્વદા. નમસ્કાર દર્શક મિત્રો, સુપ્રભાત. તો જોઈએ આપણું ભવિષ્યમાં આજનું આપણું ભવિષ્ય. દર્શક મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીએ આજના પંચાંગથી. આજનો પંચાંગ તારીખ 1 જૂન 2019, વાર શનિવાર, તિથિ તેરસ, માસ વૈશાખ, પક્ષ કૃષ્ણ, નક્ષત્ર ભરણી તેમજ યોગ શોભન બની રહ્યું છે. જ્યારે વાત કરીએ આગળ વિક્રમ સંવત વિશે તો 2076 તેમજ શક સંવત 1941 ચાલી રહ્યું છે. જ્યારે આજની ચંદ્ર રાશિ મેષ રાશિ રહેશે, મતલબ કે આજના શુભ દિને જે બી કોઈ બાળકનો જન્મ થાય છે તો તેમનું નામાક્ષર મેષ રાશિના અલ ઈ અક્ષર ઈ રહેશે. સાથે આજનો સૂર્યોદય સમય 5:42 થી રહેશે. હવે એક નજર જોઈએ આજની 12 રાશિઓ આપણા ભવિષ્યમાં. સૌપ્રથમ રાશિ છે મેષ. મેષ રાશિ જેમના નામાક્ષર છે અલ ઈ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો સામાન્ય રહેશે. આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત તો કરી શકશો, સાથે તેમાં આજે તમને શુભ કાર્ય કરવાની પ્રેરણા પણ મળશે. આજે સાહિત્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો તેમની પ્રવૃત્તિમાં આજે રુચિ વધશે, કામમાં પ્રગતિ પણ થશે, સાથે વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં સારું પ્રદર્શન આજે પ્રાપ્ત કરી શકશો. વૃષભ રાશિ. વૃષભ રાશિ જેમના નામાક્ષર છે બહુ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મધ્યમ રહેશે. આજે આર્થિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આર્થિક યોજનાનું આયોજન સારી રીતે કરી શકશો. આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ લાભદાયી પણ રહેશે. આજના દિવસે તમારામાં ઉત્સાહનો ધોધ વહેતો જણાશે. મિત્રો તરફથી ભેટ અને સોગંદો મળશે, તેમજ વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે થોડો સાનુકૂળતા રહેશે. મિથુન રાશિ. મિથુન રાશિ જેમના નામાક્ષર છે ક છ ઘ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મધ્યમ રહેશે. આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકશો, સાથે માનસિક અસ્વસ્થતાનો પણ અનુભવ થશે. આજે ખાસ પાણીથી સાવધાન રહેવું, શક્ય હોય તો પ્રવાસ ટાળવો. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ થોડો મધ્યમ રહેશે. કર્ક રાશિ. કર્ક રાશિ જેમના નામાક્ષર છે ડહ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. આજે ઘરમાં આનંદનું વાતાવરણ જોવા મળશે, પ્રિયજનોની સાથે મુલાકાત પણ થશે, દોસ્તો મિત્રો તરફથી લાભ થશે. આજે નવા કામની શરૂઆત સારી રીતે કરી શકશો. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે મધ્યમ રહેશે. સિંહ રાશિ. સિંહ રાશિ જેમના નામાક્ષર છે મઠ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. આજે પરિવારની સાથે સુખ અને શાંતિમય સમય પસાર કરી શકશો, તેઓનો સારો એવો સહયોગ પણ મળશે, સ્ત્રી મિત્રો તરફથી સારી એવી મદદ પણ મળી શકશે, દૂરના સ્વજનોથી લાભ મળશે, તેમજ વાણીથી લોકોનું ધ્યાન તમે આજે કેન્દ્રિત કરી શકશો. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે ઉત્તમ રહેશે. કન્યા રાશિ. કન્યા રાશિ જેમના નામાક્ષર છે પઠણ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. આજે તમે તમારી વૈચારિક સમૃદ્ધિમાં વધારો થશે. જોવા જઈએ તો તમારી મીઠી વાણીથી તમે લોકોને ધ્યાન કેન્દ્રિત પ્રભાવિત કરી શકશો, સાથે એમાં તમને લાભ પણ પ્રાપ્ત થશે. જોવા જઈએ તો આગળ ઉત્તમ ભોજન અને ભેટ તેમજ વસ્ત્રો આજે તમને ભેટ સોગાંદોમાં મળી શકશે. આજનો દિવસ તમારો આનંદમય પસાર થશે, સાથે વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે શુભ રહેશે. તુલા રાશિ. તુલા રાશિ જેમના નામાક્ષર છે રથ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. આજે અનૈતિક વ્યવહારના કારણે તકલીફનું સર્જન ક્યાંક ને ક્યાંક ઊભું થતું જણાશે. ઉપરાંત આજના દિવસે દુર્ઘટનાથી નુકસાનથી ખાસ બચવું જોઈએ. વાણી ઉપર આજે સંયમ જાળવો. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે શુભ રહેશે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ જેમના નામાક્ષર છે નય, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. આજે નોકરી અને ધંધામાં લાભ મળશે, મિત્રોની સાથે મુલાકાત અને પ્રવાસનું આયોજન સારી રીતે કરી શકશો. ઉપરાંત વિવાહ કરવા ઈચ્છતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે, પુત્ર અને પત્નીથી લાભ પણ થશે. વડીલો સાથે કોઈ પણ તકલીફ ભર્યા બાબતોનું ચર્ચા કરવાથી તેમનો ઉકેલ સારી રીતે આવશે. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે શુભ રહેશે. ધનુરાશિ. ધનુરાશિ જેમના નામાક્ષર છે ભ, ફ, ધ અને ઢ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે. આજે તમારામાં પરોપકારની ભાવના જોવા મળશે અને આના જ કારણે અન્ય લોકોને તમે સહાય કરવા માટે આજે ઉત્સાહી પણ જણાશો. વેપારમાં તમારું આયોજન વ્યવસ્થિત જોવા મળશે. વેપારના કારણે બહારગામ જવાનું સાથે પ્રવાસ પણ થઈ શકે એમ છે.
વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે શુભ રહેશે. મકર રાશિ જેમના નામાક્ષર છે ખ જ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મધ્યમ રહેશે. નકામા વિવાદથી દૂર રહેવું, જીવનસાથી અને સંતાનની મદદ મળી શકે છે, જીવનસાથીની ભાવનાઓનું ખાસ સન્માન કરવું. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ થોડો મધ્યમ રહેશે. કુંભ રાશિ જેમના નામાક્ષર છે ગ, સ, સ અને શ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. કોઈ અધૂરું કામ પૂરું કરવામાં સફળતા મળશે. મહત્વની જવાબદારીઓ પર ખાસ ધ્યાન આપો. પતિ પત્નીના સંબંધમાં વધારે મજબૂત આજે થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે સારો રહેશે. મીન રાશિ જેમના નામાક્ષર છે દ, ચ, થ અને ઝ, આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. કામકાજ કરવાની ઉર્જા વધી શકે છે, જેનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ. કરિયરમાં ખાસ અનેક પ્રગતિની તક મળી રહેશે. ઉપરાંત વર્ક પ્લેસમાં વિવાદ ઉભો ન થાય તેનું ખાસ તકેદારી રાખવી. સાથે વિદ્યાર્થી મિત્રો માટે દિવસ આજે ઉત્તમ રહેશે. દર્શક મિત્રો, આ હતી આપણા ભવિષ્યમાં આજની 12 રાશિઓ. હવે સમય થઈ ગયો છે સ્પેશિયલ એસ્ટ્રોટિપ્સ નો, તો આવો જાણીએ આજની સ્પેશિયલ એસ્ટ્રોટિપ્સ. દર્શક મિત્રો, મેં મારા ગયા એપિસોડમાં આપને વાત કરી હતી વૃષભ રાશિની કર્ક રાશિ વચ્ચેની સુસંગતતા વિશે. આજે આપણે વાત કરીશ વૃષભ રાશિ અને સિંહ રાશિ વચ્ચેની સુસંગતતા વિશે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જોવા જઈએ તો બંને રાશિના જાતકોમાં દ્રઢ નિર્ણય શક્તિ સામાન્ય લાક્ષણિકતા દર્શાવે છે. સિંહ રાશિના જાતક જાહેરમાં પોતાની તરફ બધાનું ધ્યાન કેન્દ્રિત થાય તેવું ઈચ્છે છે, જ્યારે વૃષભ રાશિના જાતક માત્ર પોતાના નિકટ સ્વજનોની આસપાસ પોતાના સલામતને સ્થાન શોધે છે. ઉપરાંત આ બંનેમાં લાક્ષણિકતા એક સમાન હોવા છતાં બંનેમાં એક ખાસ વસ્તુ જોવા મળે છે. પોતાના વ્યક્તિગત સ્વભાવ અને મિજાજ તેમજ વિસંગતતાના કારણે તેમની વચ્ચે કેટલીક સમસ્યાઓ પણ ઉદ્ભવે છે, પરંતુ પ્રેમ અને આવેગ આ બંને બાબતોમાં તેમની વચ્ચે સારો સુમેળ જામે છે. બંને શક્તિથી ભરપૂર હોય છે તેમજ સક્રિય હોવાથી તેમની વચ્ચેની સમસ્યાઓ ઉકેલાઈ જાય છે અને કોઈ પણ જાતની ગેરસમજ ઊભી નથી થતી. દર્શક મિત્રો, હવે હું આપના આગળના એપિસોડમાં આપને વાત કરીશ વૃષભ અને કન્યા રાશિ વચ્ચેની સુસંગતતા વિશે. એ આપને જણાવીશ આવતીકાલે. ત્યાં સુધી મને રજા આપશો. જય ગણેશ, જય મહાદેવ અને સર્વને મારા જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, KTV ન્યૂઝ ગુજરાતીના આપણા ભવિષ્ય કાર્યક્રમના માધ્યમથી આપ અમારા ફેસબુક પેજ પર કમેન્ટ બોક્સ પર જઈ આપને મૂંઝવતા પ્રશ્નો લખી શકો છો. આપણા ભવિષ્ય કાર્યક્રમના અંતમાં તેમના યોગ્ય પ્રત્યુત્તર આપવામાં આવશે. દર્શક મિત્રો, આપ અમારો કાર્યક્રમ યુટ્યુબ પર પણ નિહાળી શકશો. યુટ્યુબ પર KTV ન્યૂઝ ગુજરાતી લાઈક કરો, શેર કરો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.